વેલકમ બેક સીધો સંવાદમાં. આગળ વાત કરવી છે શિક્ષણમાં સૌરાષ્ટ્ર આખરે કેમ પાછળ છે. જી હા, ક્યાંક ને ક્યાંક જે આંકડાઓ સામે આવી રહ્યા છે ક્યાંક તેને જોતા લાગી રહ્યું છે શું બેરોજગારીની જે વાતો કરવામાં આવે છે, રોજગારી યુવાનોને શું ખરેખર મળે છે, એ વાતો આખરે કયા કારણો છે, કયા મુદ્દાઓ છે કે જેને લઈને મોટાભાગના જે વિદ્યાર્થીઓ હોય છે, હોશિયાર વિદ્યાર્થીઓ કહી શકાય, તેઓ પણ અભ્યાસ કરવા માટે બહાર વિદેશમાં જઈ રહ્યા છે. આ તમામ મુદ્દાઓને લઈને વાત કરીશું સીધો સંવાદમાં. ફરી એકવાર ચર્ચા કરવા માટે અમારી સાથે ગેસ્ટ પેનલ જોડાયા છે. જયવંતભાઈ, જેઓ વરિષ્ઠ પત્રકાર છે, અને મહેશભાઈ રાજપૂત, કોંગ્રેસ નેતા છે. આ બંનેનું સ્વાગત છે. જયવંતભાઈ, આપનો મત જાણવો છે, આખરે કેમ શિક્ષણમાં પાછળ સૌરાષ્ટ્રના અનેક મહાનુભાવો, અનેક મોટા કદાવર નેતાઓ આવે છે, પરંતુ શિક્ષણનું સ્તર છે આપ કયા પ્રકારે જોઈ રહ્યા છો, અને શું આપને લાગી રહ્યું છે કે ખરેખર એવા કયા કારણો છે કે જેના લીધે નોકરીની તકો ઓછી છે યુવાનો પાસે, કે તેના લીધે રોજગાર ઓછો છે ખરેખર? અને આપણે પોલિટિકલી ન બોલાવીએ તો વધારે સારું, કારણ કે આમાં અત્યારે જે સ્થિતિ છે એ છે કે દાખલા તરીકે ભાવનગર, તો ભાવનગર એક સમયે સંસ્કૃતિ અને શિક્ષણ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિ માટેનું કેન્દ્ર ગણાતું હતું, અને શિક્ષણની દ્રષ્ટિએ આજે પણ જુઓ તો ભાવનગર છે એ સારામાં સારું છે. ત્યાં અહીંથી પણ, એટલે હું પોતે MCA કરતો હતો ત્યારે પણ અમદાવાદના લોકો છે ત્યાં MCA કરવા આવેલા, તો અત્યારે પણ તમે જો ખાનગી ટ્રાવેલ્સ અથવા તો સરકારી બસો એમાં જોશો તો અહીંથી ઘણા બધા વિદ્યાર્થીઓ જતા હોય છે. રાજકોટ પણ સારું એવું કેન્દ્ર છે, જામનગર. તો આ શિક્ષણની દ્રષ્ટિએ એ વાત તમે, મને લાગે છે કે યોગ્ય નથી, પરંતુ જે વાત છે એ રોજગારી જ્યાં સુધી છે ત્યાં સુધી. ભાવનગર અને અમરેલી એ વિસ્તારો એવા છે કે ત્યાં રોજગારીની દ્રષ્ટિએ બહુ ઓછા સ્કોપ છે, ઇન્ડસ્ટ્રી છે એ બહુ આવતી નથી. ભાવનગર અને અમરેલી આ બંનેના કોઈ પણ પક્ષ લઈ લો, કોંગ્રેસ લઈ લો કે ભાજપ લઈ લો, કોંગ્રેસમાં ભૂતકાળમાં સનત મહેતા ચૂંટાતા હતા, પ્રતાપ શાહ જે સૌરાષ્ટ્ર સમાચારના તંત્રી હતા એ રાજ્યના નાણાપ્રધાન રહી ચૂક્યા, શક્તિસિંહ ગોયલ આજે કેન્દ્ર સ્તરે છે, રાજ્યસભામાં છે, એ પહેલાં જસવંત મહેતા કરીને એક PSP પક્ષ હતો, પ્રજા સમાજવાદી પક્ષ એના હતા, બળવંતરાય મહેતા છે એ ભાવનગરથી હતા મુખ્યપ્રધાન બન્યા, જીવરાજ મહેતા અમરેલીથી હતા, એ પછી ભાજપમાં જોઈ લો તો પુરુષોત્તમ સોલંકી, રાજેન્દ્રસિંહ રાણા, જીતુભાઈ વાઘાણી આવા ઘણા બધા લોકો છે, એ છબીલદાસ મહેતા પણ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. તો એમ છતાંય તે જે વિકાસ થવો જોઈએ ઔદ્યોગિક રીતે એ થતો નથી. પગાર ધોરણ ત્યાં ખાનગી જે ઉદ્યોગો છે એમાં ખૂબ ઓછા છે, ભાવનગર અમરેલી આ બધી સાઈડ. રાજકોટ ચોક્કસ, રાજકોટના જે કોઈ નેતા આવ્યા છે એણે રાજકોટ માટે હંમેશા કર્યું છે, ભૂતકાળમાં પણ જ્યારે કોંગ્રેસના હતા, એ પછી ભાજપના આવ્યા, તો એ બધે રાજકોટ, પેલું કહે છે કે કહેવત છે, કહેવતને અધરવાઇઝ ન લેતા કોઈ જાતિ વિષયક નથી, પણ ભૂવો ધૂણે તો નાળિયેર છે એ ઘર ભણી ફેંકે એવી કહેવત હતી, એને હું ટાંકું છું. એટલે એ પ્રમાણે રાજકોટમાં ચોક્કસ એ પ્રયત્ન થયો, બધાએ કર્યું કે, અને રાજકોટ આજે કદાચ અમદાવાદ કરતાં પણ મોંઘું શહેર છે, એટલે ત્યાં રોજગારીની એટલી બધી સમસ્યા નથી જેટલી આ બાજુ દક્ષિણ બાજુના પટ્ટામાં છે, ભાવનગર અમરેલી સાઈડ. અને મને લાગે છે કે, અને બીજું કે અત્યારે ડેમોગ્રાફિકલ ચેન્જ એટલે તમે આજે વિદ્યાર્થીઓ ભણીને પણ IT ભણતા હોય તો પુણે જતા હોય, અમદાવાદ આવતા હોય કે પછી બેંગ્લોર જતા હોય, એ પહેલાં એ ગુજરાતીઓમાં એ સ્કોપ નહોતો, એટલે કોઈ એવું બહુ ઓછા વિચારતા હતા, અને સામાન્ય નોકરી કરી અને કમાઈ ખાવું, અને જે જ્યાં આપણે જન્મ્યા છીએ, જ્યાં આપણે શિક્ષણ લીધું છે ત્યાં જ કામ કરવું, એવી એક માનસિકતા હતી જે હવે તૂટી રહી છે. હવે એક એસ્પિરેશન વધી છે, મહત્વાકાંક્ષા, એટલે તમે બધી રીતે તમે જોઈ શકો. આજે ઘણી બધી વાર અલગના લીધે પણ, ભાવનગરની વાત કરીએ તો ત્યાં ઘણા બધા એવા બહારના લોકો જે પહેલાં નહોતા, છેલ્લા 10-15 વર્ષ પહેલાં એવા લોકો ત્યાં સ્થાયી થયા છે, તો એ પ્રમાણે આખું ડેમોગ્રાફિકલ ચેન્જ પણ આવી રહ્યો છે. પરંતુ હા, જે રોજગારીની દ્રષ્ટિએ વાત છે એ મેં કહ્યું એમ કે ભાવનગર અમરેલી એ જે પટ્ટો છે એ બાજુ સોમનાથ સુધીનો, એમાં થોડુંક આ જે ઉદ્યોગો ઓછા હોવાના કારણે આ સમસ્યા જોવા મળે છે.
ચોક્કસથી મહેશભાઈ આપનો મત જાણવો છે. વિકાસ શિક્ષણની બાબત પહેલા તો આપણે લઈએ તો જ્યાં વિકાસ થયો છે રાજકોટની અંદર ઘણી કોલેજો આવી, એન્જિનિયરિંગ કોલેજો આવી, પણ જે નાનો માણસ છે, જે મધ્યમ વર્ગ છે કે જેને પ્રાઇવેટ કોલેજોની ફીસ ના પોસાય, સરકારે જે ગ્રાન્ટેબલ કોલેજો હતી એ હવે નવી આવતી નથી, સરકાર પોતે પોતાની કોલેજો ઊભી નથી કરતી, જેનાથી ક્યાંક ને ક્યાંક શિક્ષણમાં ક્યાંક ને ક્યાંક જે લોકોને ભણવું છે, જેને આગળ આવવું છે, એને ક્યાંક તકલીફ પડે છે. કારણ કે આજે ગમે તેટલું આપણે વિચારીએ પણ અત્યારે જે મોંઘવારી વધી રહી છે, મોંઘવારીની પરિસ્થિતિ મધ્યમ વર્ગની તો એટલી હતી ગયેલી, એને એના ધીરે ઘણા લોકોના ઘણા પરિવારોમાં છે કે જે પ્રાઇવેટ કોલેજોમાં ભણતા હતા, ક્યાંક ને ક્યાંક એને ફીની આજે તકલીફો પડી રહી છે. એટલે હું એવું માનું કે સરકારે ગ્રાન્ટેબલ કોલેજો શરૂ કરવી જોઈએ અને સરકારે પોતાની સરકારી એન્જિનિયરિંગ કોલેજો થોડીક વધારવી જોઈએ, જેથી કરીને જે લોકો મધ્યમ વર્ગ છે, મધ્યમ વર્ગથી થોડાક નીચે છે, તો એના બાળકોને ભણાવી શકે, સારું એને એજ્યુકેશન આપી શકે, તો એના બાળકનો વિકાસ થશે, તો આપોઆપ શહેરનો પણ વિકાસ હંમેશા થતો જ હોય છે. વાત રહી રોજગારીની, તો રાજકોટ એક એવું સૌરાષ્ટ્રનું હબ બની ગયું છે કે જે લોકો આજે દાખલા રૂપે હું કહું કે ભાઈ વેરાવળમાં રહેતો હોય એ ત્યાં કમાય તો ત્યાંનું ઇન્વેસ્ટમેન્ટ રાજકોટમાં આવે છે, પણ જે હકીકતમાં હું એવું માનું છું કે હું વેરાવળમાં રહેતો હોઉં તો મારે ત્યાં એવો કંઈક ઉદ્યોગ સ્થાપવો જોઈએ કે જેનો મને બેનિફિટ પડે, પણ જ્યારે બિઝનેસની વાત આવે ત્યારે હંમેશા માણસ પોતાનો રૂપિયો છે એ સારી જગ્યાએ ઇન્વેસ્ટ થાય અને એનું ડેવલપ થાય, એટલે સૌરાષ્ટ્રના બધા લોકો મેજોરિટી રાજકોટમાં આવે છે, એટલે રાજકોટનો વિકાસ વધી રહ્યો છે. વાત રહી રાજકોટના, પછી મનસુખભાઈ જોશી હોય મિનિસ્ટરમાં, કે રાજકોટ શહેરમાંથી મોહનસિંહ જાડેજા હોય, કે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક કેશુભાઈ હોય, વિકાસની અંદર રાજકોટમાં ડેવલપમેન્ટ આપ્યું છે અને એ ડેવલપમેન્ટમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના લોકોનો એમાં સાથ ને સહકાર્યો છે કે જેના હિસાબે રાજકોટ ડેવલપ થયું. અન્ય જગ્યાએ જે જામનગર છે કે એના જે ઉદ્યોગો જે બ્લાસ્ટના ને એના, એમાં ક્યાંક ને ક્યાંક તકલીફો ઊભી થઈ છે. ચોક્કસથી પ્રોફેસર યજ્ઞાન પંડ્યા શિક્ષણવિદ છે, તેઓ પણ આ ચર્ચામાં જોડાઈ ચૂક્યા છે. આપનું સ્વાગત છે આ ચર્ચામાં. યજ્ઞાનભાઈ, આપનું શું મત છે આ મામલા પર? શિક્ષણનું સ્તર કયા પ્રકારે જોઈ રહ્યા છો? નીતિ રીતિ કયા પ્રકારે જોઈ રહ્યા છો? રોજગારની તકો ઓછી છે, શું મત આપનું? જી ચોક્કસ, આપે જે પ્રમાણે જણાવ્યું, જે સૌરાષ્ટ્રમાં કુલ મળીને 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે અને આ 11 જિલ્લાઓમાં દાખલા તરીકે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તો દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય. આપણે વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ત્યાં મેડિકલ કોલેજો માત્ર 3 છે અને જૂનામાં જૂની એન્જિનિયરિંગની સરકારી કોલેજો આપણે જોઈએ તો માત્ર 2 કોલેજો છે અને આ ઉપરાંત હમણાં જ ટૂંકા સમયમાં જ 10-15 એન્જિનિયરિંગની કોલેજો ખુલી છે, પણ એ એમેચ્યોર કક્ષાની કહી શકાય ત્યાં અનુભવી પ્રોફેસરોનો અભાવ છે. આમ એક પ્રકારે જોવા જઈએ તો સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક એજ્યુકેશનનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ક્યાંક ને ક્યાંક સમૃદ્ધ નથી, એટલે આ માટે સરકારશ્રીએ ચિંતા કરી અને ત્યાંના શિક્ષકો શિક્ષણવિદો સાથે ચર્ચા કરી અને એનું ચોક્કસ નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છે કે સૌરાષ્ટ્રમાંથી વિદ્યાર્થીઓ, દાખલા તરીકે મેં આપને જણાવ્યું કે 25,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે, પણ 3 જ મેડિકલ કોલેજ હોવાના કારણે કે એન્જિનિયરિંગની કોલેજો પણ ઓછી હોવાના કારણે લોકોને બીજા શહેરોમાં જવું પડતું હોય છે. દાખલા તરીકે એ લોકો અમદાવાદ, વડોદરા, સુરત જેવા મહાનગરોમાં ઉચ્ચ અભ્યાસ માટે કે અભ્યાસ માટે આવતા હોય છે. તો આપણે સૌરાષ્ટ્રમાં એવી કેવી વ્યવસ્થા ઊભી કરી શકીએ કે જેથી કરીને જેમ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ આ શહેરો તરફ પ્રયાણ કરે છે એની જગ્યાએ આ બધા વિવિધ શહેરો છે ગુજરાતના એ લોકો સૌરાષ્ટ્રમાં આવે, એટલે એક પ્રકારે વિદ્યાર્થીઓ અને ત્યાંનું જે પ્રકારનું કલ્ચરલ એટમોસ્ફિયર છે એના કારણે ત્યાંના વિદ્યાર્થીઓને ત્યાંના લોકો અંગ્રેજી સાથે પણ થોડું અંતર રાખતા હોય છે, એટલે આ બધા ઘણા વિષયો છે એના કારણે ત્યાંના વિદ્યાર્થીઓને જોઈએ એટલું એજ્યુકેશનલ ડેવલપમેન્ટ નથી થતું, એટલે આ માટે સરકારશ્રી દ્વારા આવનારા સમયમાં ત્યાંના શિક્ષણવિદો, વિદ્યાર્થીઓ, શિક્ષકો સાથે માઇક્રો લેવલનું કોમ્યુનિકેશન થાય
તો મને લાગે છે કે આપણે આવનારા સમયમાં સૌરાષ્ટ્રનું એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી શકીશું. ચોક્કસ જયવંતભાઈ, આપનું મત જાણવો છે. મેડિકલ ક્ષેત્રની વાતથી મહેશભાઈ બી જણાવ્યું, વિજ્ઞાન પંડ્યા સાહેબે બી જણાવ્યું. એક આંકડો હું લઈને બેઠો છું, 12 સાયન્સ બાદ 25% થી વધારે વિદ્યાર્થીઓ જો વિદેશ જતા રહે છે અભ્યાસ માટે. મેડિકલ ક્ષેત્રની શું ખરેખર ઉણપ છે, કોલેજો શું એવા મુદ્દાઓ છે, શું એવી સમસ્યાઓ છે આપ જુઓ છો? અમારે 2-3 મુદ્દા કહેવા છે. પહેલાં આપને પ્રશ્નનો જવાબ આપી દઉં કે વિદેશ હવે છે ને, આપણે ત્યાં અનેક રીતે એવું બ્રેઇન વોશિંગ થઈ રહ્યું છે અને એમાં સરકારનો પણ આડકતરી રીતે અથવા સીધી રીતે ફાળો છે. NH1 જે પેલા H1 વિઝા હોય કે બધી બાબતે એ અમેરિકાને બધા આપે તો આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. અને નાનપણથી જ એક મા બાપ પણ અમેરિકામાં પગાર સારો, એ બધા અમેરિકા, કેનેડા, બ્રિટન, આ બધી ઓસ્ટ્રેલિયા, તો એ પ્રકારનું જ નાનપણથી જ એક એ રીતે ઉછેર થતો હોય છે. અને એટલે ભણીને પછી વિદેશ અથવા તો પહેલાં વિદેશમાં જઈને ભણવું અને પછી ત્યાં રોજગારી મેળવવી અને અથવા તો અહીંથી ભણીને ત્યાં કમાવા માટે જવું, આવું એક બ્રેન ડ્રેન થતું હોય છે. એમાં આપણો પણ ભાગ છે કે આપણે અહીંયા એ પ્રમાણમાં પગાર ઓછા અપાય છે. બીજું લાઈફસ્ટાઈલનો મોટો ફરક પડી જાય, ત્યાં કોઈ રોકટોક હોતી નથી એટલે જેમ રહેવું હોય એ રીતે રહી શકાય છે. એટલે એક પહેલો મુદ્દો આ છે. બીજો મુદ્દો ફરીથી કહીશ કે શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં, કારણ કે મને ધ્યાનમાં છે એન્જિનિયરિંગ જે SS જે શાંતિલાલ શાહ એન્જિનિયરિંગ કોલેજ છે ભાવનગરમાં, તો ત્યાં મારે એક સગામમાં છે, તો એનો એની સાથે કાશ્મીરનો એક યુવક ભણી રહ્યો છે અત્યારે. એટલે એ કાશ્મીરથી ભણવા અહીંયા આવે છે, એટલે કાશ્મીરી પંડિત જ છે. તો આ પ્રકારે ઘણા બધા, મેં કહ્યું એમ, અમદાવાદથી પણ જતા હોય, બીજા બધા શહેરોમાંથી પણ આવતા હોય છે ભાવનગરમાં. મારી સાથે જ હું ભણતો હતો MCAમાં, ત્યારે અમદાવાદ વડોદરાના લોકો ભણતા હતા. એટલે એવું નથી કે ત્યાં નથી આવતા, અથવા તો ઓછી તકો ઉપલબ્ધ છે. ત્રીજી વાત એ છે કે એક એન્જિનિયરિંગ અને ડૉક્ટર આ બે પાછળ જે એક આંધળી દોટ છે, તમારે અત્યારે વિદ્યાર્થીઓને એ સમજાવવાની જરૂર છે કે તમે એવા સ્કોપ પસંદ કરો. હવે દાખલા તરીકે એન્જિનિયરિંગ, તો આજથી 10 વર્ષ પછી કયા એન્જિનિયરિંગના કયા ક્ષેત્રમાં વધારે તકો ઉપલબ્ધ હશે એનો વિચાર કરીને અત્યારે તમે એડમિશન લો, નહીં કે અત્યારે કયા ક્ષેત્રમાં છે એ રીતે. ચોથી વાત એ છે કે રોજગારીની વાત છે, ત્યાં સુધી જે રીતે અમદાવાદ કેન્દ્ર છે ગુજરાતનું આર્થિક, એવી જ રીતે રાજકોટ વધારે હવે સહેલું પડે છે, કારણ કે ભાવનગર અમરેલી એ જે પટ્ટો છે એ થોડું સાઈડમાં પડી જાય છે, જ્યારે રાજકોટ છે સૌરાષ્ટ્રના કેન્દ્રમાં છે, અમદાવાદ માટે પણ એ સરળ બને છે. એટલે વધારે એ પણ છે. બીજું કે ભાવનગર અમરેલીનું થોડુંક પ્રજાલક્ષી પણ તમે જુઓ તો ભાવનગરને પેન્શનર્સ પેરેડાઇઝ કહેવાય છે. એટલે ત્યાં બધા સંતોષી અને સુખી, અને ભૂતકાળમાં આપણે આંદોલનો પણ જોયેલા છે, એટલે એ મેન્ટાલિટી પણ છે કે ઉદ્યોગ, ચાહે પેલું વીજ અણુ મથક હોય, પરમાણુ વીજ મથક હોય, ચાહે નિર્મા ઇન્ડસ્ટ્રી સામેનું આંદોલન હોય, તો આના કારણે પણ ઉદ્યોગો ત્યાં જતા ખચકાય છે, અથવા તો ગયા હોય તો એને પાછી પારી કરવી પડે એવી સ્થિતિ પણ થયેલી છે. એટલે એ મુદ્દો પણ આપણે ઉપલક્ષમાં લેવો જોઈએ. ચોક્કસથી મહેશભાઈ, આપનો મત જાણવો હશે. તમે સૌરાષ્ટ્રની અનેક કોલેજોની વાત કરી, જે મુદ્દાઓ જણાવ્યા, પરંતુ બજેટની હું વાત કરું, કરોડોનું બજેટ ફાળવવામાં આવતું હોય છે શિક્ષણ પાછળ, પરંતુ શું આપને લાગે છે ખરેખર ઇમ્પ્લિમેન્ટ થયું હશે? જે પ્રમાણનું બજેટ ફાળવવામાં આવે છે તેટલા પ્રમાણમાં શિક્ષણનું સ્તર પણ સુધરી રહ્યું હોય? આપને વાત કરું, હું રાજકોટ મહાનગરપાલિકાના પાંચમી નગરપાલિકાના હું સભ્ય હતો શિક્ષણ સમિતિનો. એની અંદર હું તમને કહું કે બહુ સારા ટીચરો જે ગ્રેજ્યુએટ ને અને જેને આપણા પ્રાથમિક થી લઈ અને એના માટેના, પણ વાત ક્યાં આવે છે કે જ્યારે કોઈ પણ શિક્ષક નોકરી એની કાયમી થઈ જાય છે અને પછી એને જે વફાદારી રાખવી જોઈએ અને જે નાનામાં નાના ગરીબ માણસનું બાળક ભણવા આવે છે એની પર ધ્યાન દેવું જોઈએ એ દેવાતું નથી. વાત રહી આપણા મંત્રીશ્રીની, જ્યારે આપણા મંત્રીશ્રી એમ કહેતા હોય કે તમને અહીંનું શિક્ષણ બરોબર ના લાગતું હોય તો ફોરેન ભાગી જાઓ, શા માટે? આપણું એવું કેમ શિક્ષણ ના વધે? આપણું ગવર્મેન્ટનું, હું તો એમ કહું છું કે પ્રાઇવેટ યુનિવર્સિટી ને એના કરતા ગવર્મેન્ટનું એજ્યુકેશન અને ગવર્મેન્ટની કોલેજો વધે અને ગવર્મેન્ટની કોલેજોની અંદર એટલું માન અને સન્માન અને લોકો લાઇનમાં એડમિશન માટે કેમ ના ઉભા રહે?
આ સ્થળ આપણે બદલાવવું જોઈએ. રૂપિયો આપણે નાખીએ છીએ બજેટમાં, આપણે અનેક ગણો બજેટ રાખીએ છીએ, પણ એને ત્યાં સુધી પહોંચવું જોઈએ, એનો અમલ થવો જોઈએ. અને માણસ લાઈનમાં, પછી પ્રાથમિક શાળા હોય કે એન્જિનિયરિંગ કોલેજ હોય કે મેડિકલ કોલેજ હોય, એની અંદર લાઈનમાં ઉભો રહેવો જોઈએ. અને ફોરેન કન્ટ્રીમાંથી પણ લોકો એમ કહેવા જોઈએ કે આપણે ગુજરાતની અંદર અને હિન્દુસ્તાનની અંદર સૌરાષ્ટ્રમાં આપણે એજ્યુકેશન માટે જવું છે ને, આપણે ત્યાં એડમિશન મળે, એના માટે આપણે ચાર ભલામણ કરવી પડશે, એ સ્થળનું આપણું હોવું જોઈએ. પણ એ સ્થળનું નથી. વાસ્તવિક મેડિકલ કોલેજની 11 ડિસ્ટ્રિક્ટ આવે, 11 ડિસ્ટ્રિક્ટ વચ્ચે ગવર્નમેન્ટની મેડિકલ કોલેજ કેટલી? તો જૂનાની કોંગ્રેસના શાસન વખતથી રાજકોટ અને જામનગર, અત્યારે આ ત્રીજી જે કઈ બની એ જુનાગઢમાં બની છે. પણ જે થવું જોઈએ એ થતું નથી. જેમ જયંતભાઈ કીધું કે આપણે બાળકોની અંદર ક્યાંક ને ક્યાંક ફોરેન ટ્રેનિંગ, ફોરેનમાં એજ્યુકેશન, અને બાળકો પણ થોડુંક એવું ઈચ્છતા હોય કે ફોરેન જાય. તો એને મારી ખુદની ડોટર અત્યારે ચેન્નઈમાં ભણે છે મેડિકલમાં, અને ત્યાં સુખી, એને પણ ફોરેન જવું હતું. પણ મેં ત્યારે એમ કીધું કે બેટા હિન્દુસ્તાનથી વિશેષ કઈ નથી, અને તમે ફોરેન જાશો તમે પૈસા કમાશો, પણ તમને જે હિન્દુસ્તાનનું કલ્ચર, આપણું કુટુંબિક કલ્ચર, એ તમને જ્ઞાન નહીં મળે. એ પણ સમજાવવાની જરૂર છે કે જેથી કરીને બાળક અહીંયા ભણે, અહીંયા ઉપયોગી થાય. મેડિકલની લાઈન છે તો મેડિકલની લાઈન અત્યારે હજી આપણે હિન્દુસ્તાનની અંદર કમસે કમ, હું મારા વિચાર પ્રમાણે કહું છું, 50 વર્ષ સુધી તો હજી મેડિકલમાં ડોક્ટરોની જરૂર પડવાની. કારણ કે જે આપણી વસ્તી છે, અને આપણે જો ફોરેન ટાઈપ આપણું મેડિકલ ટ્રીટમેન્ટ થવી જોઈએ અને એવું આપણે બધા ઈચ્છીએ છીએ, પણ એના માટે જે ઘટ છે, જે ડોક્ટરોની ઘટ છે, જે કોલેજોમાં ઘટ છે, જે મેડિકલ આપણી સરકારી હોસ્પિટલોમાં જે ઘટ છે, એ ઘટ પૂરી કરવા માટે પણ આપણા છોકરાઓ મેડિકલ લાઈનમાં જાય, અને એના માટે અહીંયા જ મેડિકલ કોલેજો મળી જાય, તે આપણા માટે જરૂરી છે. અને એના માટે સરકારે ગવર્નમેન્ટની કોલેજો વધુમાં વધુ ઊભી થાય, એ સવલતો આપવાની જરૂર છે. યજ્ઞભાઈ, આપનો મત જાણવો છે, શું ખરેખર આપને લાગે છે જે બજેટ ફાળવવામાં આવતું હોય છે, એક તો આ ખાસ મુદ્દા ઉપર ખાનગીકરણનો મુદ્દો છે, કારણ કે ગમે ત્યારે આ મુદ્દા ઉપર જ્યારે ચર્ચા થતી હોય છે કે મોટા પ્રમાણમાં ખાનગીકરણ થઈ રહ્યું છે કોલેજોની, મસમોટી ફી પણ ઉઘરાવવામાં આવતી હોય છે. એક સમય તેવો પણ હતો ખૂબ જ વધારે પ્રમાણમાં ખાનગી કોલેજો હતી એન્જિનિયરની, અને એક લોકોની પણ એક એવી માનસિકતા થઈ જાય છે કે બનવું તો ડૉક્ટર કે એન્જિનિયર. જી, આપની વાત સાચી છે, પણ જે પ્રમાણે આપણે ખાનગીકરણની વાત કરી, આપણે અમદાવાદની જ કોલેજોની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં પણ એવી કોલેજો અમુક પ્રમાણમાં અવેલેબલ છે, દાખલા તરીકે નિરમા યુનિવર્સિટી, LD એન્જિનિયરિંગ કોલેજ, સરકારી સંસ્થા, તો સરકારી ગ્રાન્ટનો આ કોલેજો દ્વારા સંપૂર્ણતઃ ઉપયોગ કરવામાં આવે છે. એ લોકોની જોડે અત્યારે સારામાં સારી, દેશની સારામાં સારી કહી શકાય એવી અદ્યતન અને આધુનિક લેબો પણ અવેલેબલ છે, એટલે વિદ્યાર્થીઓ ત્યાં સારામાં સારું શિક્ષણ મેળવી શકે છે. પણ જ્યાં આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, ત્યાં એ લોકોને, સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને ત્યાંથી મૂવ એટલા માટે થવું પડે છે કારણ કે ત્યાં જોઈએ એ પ્રમાણનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, કે વિદ્યાર્થીઓ સારું ભણી, સારું શિક્ષણ મેળવી, સારા પર્સન્ટેજ લઈ અને એમનું પ્લેસમેન્ટ એમને સંતોષ મળે એ પ્રમાણેનું નથી થતું હોતું. એટલા માટે એ લોકો આ પ્રકારના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત એ બાજુ એ લોકો ઢળતા હોય છે. એટલે શિક્ષણ તો મહત્વનું છે જ, એમને સારામાં સારું શિક્ષણ મળવું જોઈએ, એના માટેની સરકાર પૂરતા પ્રયત્નો કરે જ છે, પણ એ પછી પ્લેસમેન્ટ, એમની કારકિર્દી બનાવવા માટે, એમના પરિવારનું ભરણ પોષણ કરવા માટે એમને સારી આવક મળે અને એમની જે ડિગ્રી મળી હોય એ જસ્ટિફાય થાય સાચા અર્થમાં, એ પ્રમાણેની તકો પણ ક્યાંક ને ક્યાંક આ બધા શહેરોની કમ્પેરિઝનમાં સૌરાષ્ટ્રમાં ઓછી જોવા મળે છે. એટલા માટે મને લાગે છે ત્યાંથી વિદ્યાર્થીઓને બીજા શહેરોમાં જવું પડતું હોય છે. ચોક્કસ. જયવંતભાઈ, આપનો મત જાણવો છે, કેમ કે ખાનગીકરણ સાથે જે બજેટ ફાળવવામાં આવતું હોય છે તેનું ઇમ્પ્લિમેન્ટેશન શું ખરેખર તેટલા પ્રમાણમાં થાય છે, સ્તર સુધરી રહ્યું છે, અને ખાસ કરીને કે લોકોની અને એક માતા પિતાની પેરેન્ટ્સમાં પણ જે માનસિકતાની, આ પહેલા મહેશભાઈએ આજે મુદ્દો જણાવ્યો, આ તમામ મુદ્દા પર મત જાણવો છે. નહીં, તો મેં કહ્યું એમ કે પહેલી વાત તો એ છે કે બધાને સાયન્સમાં અને મેડિકલ એન્જિનિયરિંગ ડૉક્ટરમાં જવું છે, એમાં પછી ઘણી વાર ડેન્ટિસ્ટ કે એ બધા તમે મેડિકલમાં પણ સ્પેશિયાલિસ્ટ થાવ તો વધારે સારું થતું હોય છે,
બીજું કે એમાં પણ ખાનગી હોસ્પિટલ તરફ રુચિ વધારે રહેતી હોય છે, ડૉક્ટરો જે બન્યા હોય ગામડામાં જવા કોઈ તૈયાર નથી એ પણ અહેવાલો આવેલા છે. એટલે એ બધા જ મુદ્દા છે, એના કારણે બધાની દોડ છે શહેર ભણી. અને એવા રીતે ખાસ કરીને જ્યાં સારા પગાર મળતા હોય અમદાવાદ, વડોદરા, સુરત આ બધી જગ્યાએ, રાજકોટ છે, એ તરફ વધારે દોડતા હોય છે. બીજી વાત છે મેં કે એમ કે એવું નથી કે માત્ર સાયન્સમાં જ બધો સ્કોપ રહેલો છે, આજે કોમર્સ અને આર્ટ્સમાં પણ એટલા બધા સ્કોપ રહેલા છે જેની કોઈ માહિતી કદાચ આપવામાં નથી આવતી, અથવા તો આપવામાં આવે છે તો પણ એક આંધળી દોડ છે. ઘણીવાર વિદ્યાર્થીને થાય છે એવું કે મા બાપ છે 11માં ધોરણમાં આવે એટલે ફરજિયાત પોતાની જે અધૂરી આકાંક્ષા હોય એના આધારે સાયન્સ લેવડાવે, પછી એ લઈ ન શકે એટલે 12માં ઓછા માર્ક આવે, નાપાસ થાય, ફ્રસ્ટ્રેટ થઈ જાય. પછી યેનકેન પ્રકારે આપણે જોઈએ છીએ કે અત્યારે યુક્રેનમાંથી પણ ઘણા એવા બધા જ ત્યાં પાસિંગ માર્કવાળા છે એવું કહેવાનો અર્થ નથી, પણ અહીંયા એ લોકો પછી આવીને પાસ નથી થતા જે પરીક્ષામાં, અથવા તો ઘણા બધા એવા પૈસા દઈને જાય છે ભણવા, ચીનમાં જાય છે. તો આ બધી હકીકત, કડવી હકીકત પણ સમજવી પડશે. કોમર્સમાં પણ ઘણા સ્કોપ છે. સીએ આજે આજની તારીખે પણ જો ડૉક્ટરને એન્જિનિયરિંગ કરતાં કદાચ કોઈ કેરિયર કાઉન્સેલરને તમે પૂછી શકો, હું એટલો બધો જાણકાર નથી, છતાંય મારું જે અવલોકન છે એ પ્રમાણે સીએમાં સૌથી ઓછું રિઝલ્ટ આવે છે અને એ સૌથી અઘરી પરીક્ષા. ડૉક્ટરો એન્જિનિયરો જેટલા બહાર પડે છે એની કરતાં સીએ સૌથી ઓછા. સીએ છે, સીએસ છે, આવા ઘણા બધી સર્વિસ છે. આજે ટ્રાન્સલેટર સારા નથી મળતા, એનો પણ બહુ મોટો સ્કોપ રહેલો છે. આર્ટ એન્ડ કલ્ચરમાં આપણે તો સંસ્કૃતિ જ નાચગાનની છે, પણ એમાંય તે વ્યવસ્થિત રીતે લિટરેચરમાં આગળ વધી શકાય છે. એવા ઘણા બધા સ્કોપ આમાં રહેલા છે. ફાઇન આર્ટ્સ આજે ઘણા બધા ચિત્રો આપણે જોઈએ છીએ કે કરોડો રૂપિયામાં વેચાય છે, જો સારા એ રીતે દોરવામાં આવે તો. થ્રીડી, હવે તો થ્રીડી પ્રિન્ટિંગ તરફ પહોંચી ગયા છીએ, તો ક્યાં તમે સ્કોપ વધુ છે. એન્જિનિયરિંગમાં પણ તમે માત્ર ને માત્ર અમુક જ પ્રકારનું તમે પસંદ કરો. આજે રોબોટિક્સ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ફોરેન્સિક્સ છે, જીનેટિક છે, આવા ઘણા બધા સ્કોપ છે જે તમે હવે તો બધું શું કહેવાય સ્ટ્રીમ મિક્સ થઈ રહી છે. એવું નથી કે તમે એન્જિનિયર થયા કે ડૉક્ટર થયા એટલે એ જ સ્કીમ. એ લોકો પછી લોમાં પણ જતા હોય છે, તો તમે અત્યારે 12માં પછી લોના ઘણા બધા એવા છે કે સીધા તમે લોનું ભણી શકો છો, ગ્રેજ્યુએટ થઈ શકો છો. એમાં સારા લોયર, સારા હવે તો ઘણી બધી કંપનીઓ છે લીગલ કન્સલ્ટન્ટ રાખતી હોય છે. પરંતુ આપણે એક મેં કહ્યું એમ કે ડૉક્ટર એન્જિનિયર એટલે ખાનગીકરણ થાય એમાં ખોટું નથી. એનું કારણ એ છે કે પહેલાં મને યાદ છે કે અમે ભણતા હતા ત્યારે ઘણા બધા લોકોને કર્ણાટક ને ધુડિયા ને એ બધી જગ્યાએ ભણવા જવું પડતું હતું, તો એ સારું હતું કે ગુજરાતમાં ભણવા મળે. પરંતુ ખાનગીકરણમાં જે મુખ્ય મુદ્દો આવે છે દરેક બાબતમાં, આપણે રેલવેનું જોઈએ કે કોઈ પણ બાબતમાં જોઈએ, ખાનગીકરણમાં તકલીફ એ થાય છે કે પછી બેફામ બની જતા હોય છે. ફીની ઉપર કંટ્રોલ નથી આવતો હતો. આપણે ગુજરાતમાં FRCનો સરસ લાવ્યા, પણ એ પછી એનો અમલ કેટલો થાય છે, એની પર અંકુશ કેટલો રાખી શકો છો એ મહત્વનું છે. એ પછી ન થાય અને 2 વર્ષ કોરોનામાં પણ ઘરે બેસીને ભણ્યા હોય તો પણ અમુક પ્રકારની ફી લેવામાં આવે. હવે કંઈક પેલું કંઈક એપનું આવ્યું છે કે એ એપના પણ પૈસા લેવામાં આવશે. તો આ બધું જે થાય છે એમાં કોઈ કંટ્રોલ સરકારનો રહેતો નથી, એ ખોટું છે. ચોક્કસથી સમયનો અભાવ છે. જયવંતભાઈ, યજ્ઞાનભાઈ, મહેશભાઈ રાજપૂત, આપ તમામ આ ચર્ચામાં જોડાયા, તમારો મત જણાવ્યો તે બદલ આપનો આભાર. ચોક્કસથી આશા તે જ રાખે શિક્ષણનું સ્તર છે તેમાં સુધારો આવે. અત્યારે આપશો રજા, આ સાથે સાથે મંતવ્ય ન્યૂઝના તમામ દર્શક મિત્રોને એક અપીલ કરવા માંગીએ છીએ, આવનારી 3 તારીખે મંતવ્ય ન્યૂઝે ખાસ એક ઇવેન્ટનું આયોજન કર્યું છે, મંતવ્ય સાયક્લોથોન. અંગદાન એ જ મહાદાનના ઉદ્દેશ સાથે તેનું આયોજન કર્યું છે અને આપ પણ અમારી વેબસાઇટ પર જઈને તેનું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. રાજ્યના તમામ જિલ્લા પર આનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ પણ તેમાં જોડાઈ શકો છો. અત્યારે બસ આટલું જ, મને આપશો રજા, આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.